नमस्कार, हूँ छु राज परमार। मंतव्य न्यूज लाइव में आपनु स्वागत छे। समाचार की शुरुआत करिए, महत्वपूर्ण समाचार मिली रहा है अमदावाद थी, तेना पर नजर करिए तो अमदावाद में जे रीते वाड़ज पोलिस स्टेशन ना डिस्टाफ नी दादागिरी सामे आवी छे, पोलिस नी दादागिरी नी समग्र घटना सीसीटीवी में कैद थई छे, त्यारे पिचकारी सीजनेबल दुकानना वेपारी साथे दादागिरी करी होवानी घटना प्रकाश में आवी छे। वाड़जना मिर्ची मैदान में पोलिस नी दबंगाई नो एक वीडियो छे, सोशल मीडिया पर वायरल थयो छे। मफत में पिचकारी न आपता दुकानदार सामे दादागिरी करी हती, तो आंगेनो वीडियो पण सामे आव्यो छे। दुकानदार ने पोलिस स्टेशन में लई जईने मार मार्यो होवानुं पण जणायुं छे। बोची पकड़ीने दुकानेथी ढसड़ी गया हता पोलिस स्टेशनना कर्मीओ। पोलिस स्टेशन में पण मार मार्यो होवानी फरियाद सामे आवी छे। वाड़जना मिर्ची मैदान में पोलिस नी दबंगाई नो वीडियो सामे आव्यो छे। जे रीते मफत में पिचकारी न आपता दुकानदार सामे रोफ जमाव्यो हतो पोलिस कर्मीए, अने अमदावादना वाड़ज पोलिस स्टेशनना डिस्टाफनी दादागिरी स्पष्टपणे केमेरामां कैद थई गई छे। जंगेनो वीडियो पण सोशल मीडियामां वायरल थयो छे, अने आ वीडियो आवतानी साथे ज पोलिस स्टाफ पर केटलाक सवालो पण ऊभा थया छे। पोलिसनी दादागिरी सामे आवी छे, पिचकारीना सीजनेबल दुकानना वेपारी साथे दादागिरी करी होवानुं पण जणायुं छे। वाड़जना मिर्ची मैदानमां पोलिसनी दबंगाईनो वीडियो छे ते वायरल थयो छे, अने तेनी साथे पोलिसनी कामगीरी पर केटलाक सवालो ऊभा थया छे। नाना वेपारीओ सामे दादागिरीनुं कारण शुं? सौथी मोटो सवाल तो ए छे के आ प्रकारनी वर्तणूक केवी रीते योग्य? कोरोना काळमां नाना वेपारीओ सामे दबंगाईथी शुं फायदो थशे? मफत पिचકારી માંગતા પોલીસને કેમ શરમ ન આવી? મહત્વપૂર્ણ વાત છે કે નાના વેપારીઓ સામે આવી કન્નડગત ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? અધિકારીઓ આવા પોલીસ કર્મી સામે ક્યારે પગલાં લેશે? કેમ આવા પોલીસ કર્મીઓ છે તે દબંગાઈ પર ઉતરી આવે છે? ઉચ્ચ અધિકારીઓ જરા જોઈ લેજો તમારા ડિસ્ટાફને, જે રીતે વેપારીઓ પર દબંગાઈ કરે છે, તેમની હેરાનગતિ કરે છે, કન્નડગત વધતી જઈ રહી છે પોલીસ કર્મીઓની, ત્યારે વધુ એક કન્નડગત અને દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે ડિસ્ટાફનો। નાના વેપારીઓ સામે આવી કન્નડગત ક્યાં સુધી ચાલશે? તો જે રીતે અધિકારીઓ આવા પોલીસ કર્મી સામે ક્યારે પગલાં લેશે તે પણ હવે જોવાનું રહે છે। નાના વેપારીઓ સામે દાદાગીરીનું કારણ આખરે શું? શા માટે તેમને કન્નડગત કરવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે, ધમકાવવામાં આવે છે? અને આ વિશે વધુ માહિતી આપવા અત્યારે ન્યૂઝ રૂમ લાઈવ થી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, શું છે વધુ વિગત, શું અપડેટ? રાજ, અમદાવાદના વાડજ વિસ્તારમાં જે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે, એક તરફ તહેવારની સીઝન છે અને આ વખતે ધૂળેટીની જાહેરમાં ઉજવણી ન કરવા જે પ્રકારે સરકારે સૂચન કર્યું છે, તેના કારણે નાના વેપારીઓ અને ખાસ કરીને વાત કરીએ તો સીઝનેબલ વસ્તુઓના વેપારીઓને જ મોટું નુકસાન થયું છે, અને તેવામાં પણ જે પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો છે, ખાસ કરીને વાડજની વાત કરીએ તો વાડજમાં મિર્ચી મેદાનમાં આવેલા સીઝનેબલ માર્કેટમાં ગઈકાલે વાડજ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મીઓ ગયા હતા અને તેઓએ ત્યાંથી પિચકારીઓ લીધી, જોકે પિચકારીના પૈસા આપવાની તેઓએ વેપારીને ના પાડી હતી અને વેપારીએ પૈસા માંગતા તે ડિસ્ટાફના કર્મીઓ ત્યાંથી નીકળી ગયા હતા અને રાત્રે 9 વાગે ફરીવાર તમામ જે ડિસ્ટાફના કર્મીઓ છે તે જગ્યાએ ગયા હતા, વેપારીને બોચી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પિચકારી મફતમાં કેમ ના આપી તેવું કહીને વેપારીને ડિસ્ટાફના રૂમમાં માર માર્યો હતો અને પોતાની દાદાગીરી જે પ્રકારે કરી હતી। જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓએ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે અને વેપારીઓને બાહેંધરી આપી છે કે આ પ્રકારની ફરીવાર કોઈપણ પ્રકારની ઘટના વેપારીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં નહીં આવે। પરંતુ સવાલ એ જ ઉભો થાય છે કે ક્યાં સુધી નાના વેપારીઓ આ પ્રકારે પોલીસથી ડરશે, કારણ કે એક તરફ ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે, લોકડાઉન હોવાના કારણે જે પ્રકારે થોડા સમયથી ધંધા હવે શરૂ થયા હતા ધીમે ધીમે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક અવારનવાર કણગત કરતી હોય તે પ્રકારની અત્યારે ઘટના સામે આવી છે, ત્યારે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે સીસીટીવીમાં ડિસ્ટાફના કર્મીઓ દેખાઈ રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું મહત્વનું છે, કારણ કે અત્યાર સુધી જે માહિતીઓ સામે આવી છે તેના મુજબ માત્ર ને માત્ર વેપારીને હૈયા ધારણા આપીને આ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ અધિકારીઓ દ્વારા કરાઈ રહ્યો છે। રાજ, જી જી ભાવેશ, આપ જોડાયેલા રહેજો। જે રીતે મહત્વપૂર્ણ જાણકારી મળી છે કે અધિકારીઓ દ્વારા હવે આ સમગ્ર મામલે ક્યાંક ક્યાંક મામલો દબાવવાની પણ પ્રયાસ કરાઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર આપને જણાવી દઈએ કે જે રીતે મફત પિચકારી ન આપતા પોલીસના અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે રોષે ભરાયા હતા અને વેપારીને
તેની દુકાનેથી બોચી પકડીને લઈ ગયા હતા અને તેને ધમકાવવામાં આવ્યો હતો અને તેને માર પણ મારવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રકરણ જ્યારે સામે આવ્યું છે ત્યારે હવે પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાને હવે દબાવવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે અને અધિકારીઓને પણ અહીંયા ધારણા આપવામાં આવી રહી છે ત્યારે